બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ કોલેજ રોડ ઉપર નગરપાલિકા અને પોલીસના સહયોગથી 15 જેટલી ગાયોને ભારે જહેમત બાદ પકડી પાડવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલા મુખ્ય માર્ગો પર ગાયનો અનહદ ત્રાસ વધી જવા પામ્યો હતો અને કેટલાક રાહદારીઓ વાહન ચાલકો ગાયોના ત્રાસથી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા હતા. તેવા સમયે દહેગામ શહેરમાં રહેતા એક જાગૃત નાગરિક સામે યોગેન્દ્ર રાઠોડ ગાયોને પકડવા માટે ગાંધીનગર જિલ્લાના અધિકારીઓની અને દહેગામ નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેના અનુસંધાનમાં આજે દહેગામ નગરપાલિકાના 25 જેટલા કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓ લાકડીઓ નેદોડા લઈને ટ્રેક્ટર અન્ય સાધનો સાથે પોલીસ તંત્રને સહયોગથી દહેગામ નરોડા જવાના મુખ્ય માર્ગ ઉપર કોલેજ પાસે ભારે જહેમત ઉઠાવીને 15 જેટલી ગાયો આજે પકડવામાં આવી છે અને દહેગામના મુખ્ય માર્ગો ઉપર જે ગાયોનો ત્રાસ વધી જવા પામ્યો હતો તેના અનુસંધાનમાં નગરપાલિકા અને પોલીસ તંત્ર આજે પ્રશંસનીય કામગીરી કરી છે. આવી કામગીરીને શહેરની જનતાએ બિરદાવી રહી છે. આમ ગાયોના ત્રાસથી દહેગામ શહેરના બે વ્યક્તિઓને માર મારતા મોતને ભેટી પડ્યા હતા. તેથી તંત્રની આજની કામગીરીથી 15 જેટલી ગાયો પકડીને ટ્રેક્ટરે બાંધીને લઈ જવામાં આવી હતી. અગસ્તી ચૌહાણ, ZSTV, દહેગામ.